ત્યારબાદ જોઈએ ચેપ્ટર 7 અમારી શાળા। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં તમારું સ્વાગત છે। તો તેમાં જોઈએ કે આ અમારી શાળા છે। અહીં અમે સૌ બાળકો ભણીએ છીએ, નવું નવું શીખીએ છીએ, અમે નવા મિત્રો પણ બનાવીએ છીએ। અમારી શાળામાં ઘણા વર્ગખંડ અને શિક્ષક શિક્ષિકાઓ છે। હવે જોઈએ કે શાળા તો કે શાળા કેવી હોય છે અને શાળામાં શું કરવામાં આવે છે। આપણે જોઈએ કે શાળા ખૂબ વિશાળ હોય છે, એટલે કે મોટી હોય છે, એમાં અનેક વર્ગખંડો આવેલા હોય છે। શાળામાં સૌ બાળકો છે તે ભણવા આવે છે અને નવા મિત્રો પણ બનાવે છે। તેમાં નવું નવું ભણવાની અને શીખવાની મજા આવે છે। ત્યારબાદ કે આ અમારો વર્ગખંડ છે, એટલે કે એ બાજુમાં જે ચિત્ર છે તે એક વર્ગખંડનું। અહીં અમારા શિક્ષિકા અમને વાંચતા અને લખતા શીખવે છે, એટલે કે ત્યાં ક્લાસરૂમમાં જે શિક્ષિકા હોય છે તે બાળકોને લખતા અને વાંચતા શીખવાડે છે। તે અમને સુંદર ચિત્રો દોરતા શીખવે છે, તે અમને રમતો રમાડે છે અને વાર્તા પણ કહે છે। અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ। ત્યારબાદ આ અમારું પુસ્તકાલય છે। અહીં અમે વાર્તાના રંગબેરંગી પુસ્તકો તથા સામયિકો વાંચવા આવીએ છીએ। ત્યારબાદ આ અમારી શાળાનો સભાખંડ છે। અહીં અમે પ્રાર્થના કરવા માટે એકઠા થઈએ છીએ। ત્યારબાદ આ અમારી શાળાનું રમતનું મેદાન છે। અહીં અમે રમતો રમીએ છીએ। આ અમારી શાળાનો બગીચો છે। બગીચામાં ઘણા ફૂલ છોડ છે। અમે અમારી શાળાને સ્વચ્છ અને સુઘડ રાખીએ છીએ। ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય, તેમાં પહેલું છે ટીનાને શાળાએ જતાં પહેલાં તૈયારી કરવી પડે છે। આજે ટીનાને શાળાએ જવા માટે તૈયાર થવા તમે મદદ કરી શકશો। અહીં કેટલાક ચિત્રો આપ્યા છે અને શાળા માટેની સાચી વસ્તુ પસંદ કરી સહી એટલે કે સાચાની નિશાની કરો। તેમાં પહેલું ચિત્ર છે કંપાસ બુક્સનું, તેમાં આવશે સાચાની નિશાની। બીજું સ્કૂલ બેગ, તેમાં પણ આવશે ખરાની નિશાની। ત્યારબાદ વિડીયો ગેમ, તેમાં આવશે રોંગ। ચોથું પાણીની બોટલ, તેમાં આવશે રાઇટ। પાંચમું લેપટોપ, તેમાં આવશે રોંગ। છઠ્ઠું પુસ્તકો, તેમાં આવશે રાઇટ। સાતમું નાસ્તાનો ડબ્બો, તેમાં પણ આવશે રાઇટ। આઠમું મોબાઈલ ફોન, તેમાં આવશે રોંગ। નવમું ગણવેશ, તેમાં આવશે રાઇટ। અને દસમું ટોર્ચ, તેમાં આવશે રોંગ। તમારો આભાર। હવે ટીના શાળાએ જવા તૈયાર છે। ચલો, ટીના સ્કૂલે જવા માટેની તૈયારી કરી લીધી છે અને હવે તે સ્કૂલે જવા તૈયાર જ છે, એટલે કે જાય છે। તો બીજો પ્રશ્ન છે કે તમારી શાળાનું નામ લખો, તો ત્યાં તમારે તમારી શાળાનું નામ લખવાનું છે। પછીનું છે કે તમારા વર્ગ શિક્ષક અને વર્ગ શિક્ષિકા કોણ છે, એટલે કે તમને જે ભણાવે છે, જે વર્ગમાં જે ટીચર હોય છે તેમનું નામ, શિક્ષક હોય તો તેનું નામ અને જો શિક્ષિકા હોય તો તેનું નામ લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન ચોથો કે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવવું, તેમાં પહેલું છે કે અમે પુસ્તકાલયમાં વાંચવા જઈએ છીએ, બીજું છે અમે અમારા વર્ગખંડમાં ભણીએ છીએ, ત્રીજું અમે પ્રાર્થના કરવા માટે સભાખંડમાં એકઠા થઈએ છીએ, ત્યારબાદનું ચોથું કે અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ, પાંચમું અમારી શાળાના બગીચામાં ઘણા ફૂલ છોડ છે, છઠ્ઠું અમે અમારી શાળાને સ્વચ્છ રાખીએ છીએ, સાતમું અમે મેદાન પર રમતો રમીએ છીએ, અને આઠમું છે કે અમારા શિક્ષિકા અમને વાંચતા શીખવે છે।